નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેકે દરેક પ્રશ્નોના આન્સર જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે આ જે ડેલી જે ટેસ્ટ છે તે દસ માર્કનો ટેસ્ટ છે એટલે કે દસ પ્રશ્નો છે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે દસ માર્ક્સની વાત કરીએ મિત્રો તો દસ પ્રશ્નો કેવા છે અહીંયા પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના અને પાંચ પ્રશ્નો છે ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના તો તમે તમારા આન્સર લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે જે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ બની શકે છે આવનારી પરીક્ષા માટે કે તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે સોસાયટી ઓફ ફાર્મોકોગ્નોસિસ રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે બરાબર તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે સોસાયટી ઓફ ફાર્મોકોગ્નોસિસ બરાબર એનું રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો સાચો જવાબ રહેશે મિત્રો આપણું જે જી ટીયુ ગુજરાત ટેકનોલોજી ટેકનોલોજી કલ આવશે અહીંયા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે બરાબર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું છે ઓકે પચીસમાં નંબરનું છે અને નોટ કરજો સત્યાવીસ અને અઠ્યાવીસમી નવેમ્બરના રોજ આનું આયોજન થયું છે જોઈ લઈએ આપણે એના વિશે તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે સોસાયટી ઓફ ફાર્મોકોગ્નોસિસનું બે હજાર પચી નંબરનું રાષ્ટ્રીય સંમેલન અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આ બંનેનું આયોજન કરવામાં આવ્યું છે પચીસમા નંબરનું સંમેલન છે બરાબર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ છે જેમનું નામ છે ડૉક્ટર પ્રમોદ યવલ અને આપણા જીટીયુ છે જીટીયુ એના જે કુલપતિ છે બરાબર ડૉક્ટર નવીન શેઠ બરાબર વાઇસ ચાન્સેલર એમના હસ્તે આનું શરૂઆત કરવામાં આવી છે ન્યૂ હોરિઝોન્ટ ઓફ નેચરલ પ્રોડક્ટ એન્ડ આયુષ રેમેડીઝ આ વિષય પર બે દિવસની કોન્ફરન્સ યોજાઈ ગઈ કયા વિષય ઉપર તો આ વિષય નોટ કરવા જેવો છે કે ન્યૂ હોરિઝોન્ટ ઓફ નેચરલ પ્રોડક્ટ્સ એન્ડ આયુષ રેમેડીઝ અને જુદી જુદી છ થીમ ઉપર બાર રાજ્યોના એકસો જેટલા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ ઓરલ અને પોસ્ટરનું પ્રેઝન્ટેશન કર્યું હતું ખાસ નોટ કરજો બે વસ્તુની વાત કરીએ આપણે બરાબર એક તો છે ફાર્મોકોગ્નોસિસ અને બીજું છે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આ બંને વસ્તુનું આયોજન કરવામાં આવ્યું છે જીટીયુ ખાતે બરાબર ખાસ નોટ કરજો અહીંયા મિત્રો આયુષ નામ આવ્યું આયુષ રેમેડીઝ તો તમને ખબર હોવી છે કે હાલમાં આપણા આયુષ મંત્રી કોણ છે તો સર્બાનંદ સોનોવાલ જેવો આસામના પૂર્વ સીએમ હતા મુખ્યમંત્રી એમણે જ અત્યારે છે આયુષના મંત્રી આયુષનું નામ લીધું મિત્રો આયુષનું ફૂલ ફોર્મ પણ તમને આવડવું જોઈએ આયુષ તો આયુષનું ફૂલ ફોર્મ કરી શકીએ આપણે કહીએ તો આયુર્વેદા યોગા એન્ડ નેચરોપેથી યુ પરથી યુનાની એસ પરથી સિદ્ધા અને એચ પરથી હોમિયોપેથી ફરીથી એકવાર જણાવી દઉં છું એ ફોર આયુર્વેદા વાય ફોર યોગા એન્ડ નેચરોપેથી બે નામ આવશે યુ ફોર યુનાની એસ ફોર સિદ્ધા અને એચ ફોર હોમિયોપેથી તો આ આયુષનું નામ થઈ ગયું છે અહીંયા મિત્રો તમારા માટે એક પ્રશ્ન બનશે આપણે ભણ્યા હતા જો તમને યાદ આવતું હોય તો કે આપણા ગુજરાતની એક યુનિવર્સિટી છે એણે શું કર્યું છે કે હિન્દી ધર્મનો અભ્યાસક્રમમાં સામેલ કર્યો છે એટલે આપણું જે નવું વર્ષ આવશે નવું શૈક્ષણિક સત્ર બે હજાર બાવીસ ત્રેવીસ એમાં તે એમ એમ સમાજશાસ્ત્ર બરાબર એમ એ સમાજશાસ્ત્ર જે છે શાખા એની અંદર તેઓ આ સમાવેશ કરશે એ યુનિવર્સિટીનું નામ તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને જીટીયુની વાત કરીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની તો બે હજાર સાતમાં સ્થાપના થઈ હતી અને વાઇસ ચાન્સેલર ડૉક્ટર નવીન શેઠ છે એ પણ યાદ રાખવાનું નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધતા પહેલાં જણાવી દઉં મિત્રો કે ગુજરાતનું કરંટ અફેર સ્પેશિયલી એ પણ હેડ ક્લાર્ક અને બિન સચિવાલયની જે એક્ઝામ આવે છે એના માટે હું તમારા માટે લાવ્યો છું સ્પેશિયલ છેલ્લા છ મહિનાનો પહેલો ભાગ બની ગયો છે જોવાનો બાકીઓ તો જોઈ લેજો અને બીજો ભાગ છે એના પર કામ ચાલી રહ્યું છે મે બી તમે આ વિડીયો જોતા હોવ ત્યારે બીજો ભાગ બની ગયો હશે તો ઓલરેડી અપલોડ પણ કરી દેવામાં આવશે બરાબર જો બની ગયો હશે તો બાકી તમને એક જ દિવસમાં તો મળી જ જશે બરાબર બીજો ભાગ તો એને પણ જોવાનું ચૂકતા નહીં સ્પેશિયલ ગુજરાતના જે કરંટ અફેરના પ્રશ્નો છે ગુજરાતના કરંટ અફેરના પ્રશ્નો એ તમને આમાં જોવા મળશે બરાબર ત્યારબાદનો સવાલ તાજેતરમાં બીએસએફ નો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવશે તો સાચો જવાબ છે કે સત્તાવનમાં નંબરનો ક્યારે તો આજનો દિવસ જ છે બરાબર પહેલી ડિસેમ્બર છે તે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સનો રાઇઝિંગ ડે છે સ્થાપના દિવસ છે બરાબર બી એસ એફ ઓકે અહીંથી તો સૌ પ્રશ્ન એવો જ બનશે ને તમને ખબર જ છે કે આપણે ગઈકાલે જ ભણ્યા હતા એનસીસી નેશનલ કેડેટ કોપ્સ બરાબર અને એનો કેટલામો સ્થાપના દિવસ આપણે મનાવ્યો જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને એમાં તમે યાદ રાખજો એનસીસીની વાત કરીએ ને તો એનસીસીમાં શું છે કે એ લોકો નવેમ્બર મહિનાનો ચોથો જે રવિવાર હોય ને એને એ લોકો મનાવે છે સ્થાપના દિવસ કેમ કે નવેમ્બર મહિનાના ચોથા રવિવારે જ દિલ્હીમાં તેમનું એક યુનિટ સ્થાપવામાં આવ્યું હતું પરંતુ અહીંયા તો આપણે વાત કરી રહ્યા છીએ બોમ્બ બોર્ડર સિક્યુરિટી ફોર્સની બરાબર બોર્ડર સિક્યુરિટી ફોર્સની આપણે વાત કરી રહ્યા છીએ તો ભારતની સરહદોની રક્ષામાં મહત્ત્વની કામગીરી કરતાં આપણા બીએસએફનો સત્તાવનમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો એટલે આજે ઉજવી ઉજવવામાં આવી રહ્યો છે આજે પહેલી ડિસેમ્બર છે અને આ વર્ષે બોર્ડર સિક્યુરિટી ફોર્સ રાઇઝિંગ ડેની ઇવેન્ટ જેસલમેર શહેરમાં શહીદ પૂનમસિંહ સ્ટેડિયમમાં યોજાશે ખાસ નોટ કરજો જેસલમેર રાજસ્થાનનું જેસલમેર બરાબર એમાં શહીદ પૂનમસિંહ સ્ટેડિયમ ખાતે યોજાશે અને તમારા માટે સવાલ છે કે રિસન્ટલી એક એક કવાયત એક એક્સરસાઇઝ યોજાઈ ગઈ જેસલમેરમાં આપણી આર્મી અને એરફોર્સ બંને સંયુક્ત રીતે કરી હતી કેટલાને ખબર છે તેનું નામ કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો બરાબર ઓગણીસો પાસઠની સાલમાં ભારત પાકિસ્તાન અને ભારત ચીન યુદ્ધ પછી સરહદોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે એક ડિસેમ્બર ઓગણીસો પાસઠના દિવસે બીએસએફની સ્થાપના કરવામાં આવી હતી અને સીમા સુરક્ષામાં આ બળમાં આ બળના જે યવાનો છે ને એ પ્રથમ ક્રમે રહે છે હંમેશા દેશની છ હજાર ત્રણસો છ્યાસી કિલોમીટરની સરહદ સુરક્ષામાં અંદાજે પોણા ત્રણ લાખ કરતાં વધુ એટલા જવાનો અને અધિકારીઓ વ્યસ્ત છે બોર્ડર સિક્યુરિટી ફોર્સની હું વાત કરી રહ્યો છું બી એસ એફ ઓકે તો બી એસ વાત કરીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો તેનો લોગો ડ્યુટી ડ્યુટી અનટુ ડેથ જીવન પર્યંત સેવા એવું કહી શકીએ ને જીવન પર્યંત સેવા આ તેનું શું છે તો તેનો ધ્યેય વાક્ય તેનો મોટો છે અને આ જ પ્રમાણે તમને ગઈ ગઈકાલે આપણે ભણ્યા હતા એનસીસી નેશનલ કેડેટ કોર્પ્સ એનું શું છે તો એકતા ઓર અનુશાસન શું છે એકતા ઓર અનુશાસન તે તેનું ધ્યેય વાક્ય છે બોર્ડર સિક્યુરિટી ફોર્સની વાત કરીએ તો હેડક્વાર્ટર નવી દિલ્હીમાં સ્થાપના કરી હતી શ્રી કે એફ રુસ્તમજી એક ડિસેમ્બર ઓગણીસો પાંસઠમાં અને ડિરેક્ટર જનરલ કોણ તો પંકજ કુમાર સિંઘ છે હાલમાં પરંતુ તમને ખાલી એવું પૂછાય કે પંકજ કુમાર કોણ છે ખાલી પંકજ કુમાર ગુજરાતમાં કયું પદ ધરાવે છે ખૂબ મોટું પદ છે તો મુખ્ય મુખ્ય સચિવ સચિવ છે છે બરાબર પંકજ કુમાર એ પણ નોટ કરજો ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ના કહી શકે કે દર વર્ષે વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે બરાબર દર વર્ષે વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો સાચો જવાબ જોતા પહેલાં જણાવી દો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો એમને પણ ત્રણ મિત્રોને શેર કરે ઓકે અને આ પ્રમાણે લિંક ચાલુ રાખે આપણું તો એક ધ્યેય છે મિત્રો કે ગુજરાત માં જેટલા પણ મિત્રો જે કમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તે દરેક મિત્રને આપણું કરંટ અફેર મળવું જોઈએ બિલકુલ ફ્રીમાં આપણે આપીએ છીએ પીડીએફ પણ બિલકુલ ફ્રીમાં આપણે શેર કરીએ છીએ બરાબર તો એમને મળવું જોઈએ અને એમાં તમારે બધાને સહભાગી થવાનું છે મને સપોર્ટ કરવાનું છે વિડીયોને તમે લાઇક કરશો જેટલા લાઇક કરશો અને જેટલું શેર કરશો એટલું બીજા બીજા મિત્રો જોડે પહોંચશે બરાબર અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને અહીંથી મળી જશે અને આપણી બંને ચેનલ છે રાજેશ ભાસ્કર એન્ડ રાજેશ ભાસ્કર ટુ બંનેને કરી લેજો નોટિફિકેશન બે લાયકોન કરીને તો સાચો જવાબ છે મિત્રો પહેલી ડિસેમ્બર એટલે આજે છે વિશ્વ એડ્સ દિવસ વર્લ્ડ એઈડ્સ ડે દર વર્ષે પહેલી ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે બરાબર યાદ રાખજો આ દિવસ એ વિશ્વવ્યાપી લોકો માટે એચઆઈવી સામે લડતમાં એક થવાની એચઆઈવીથી જીવતા લોકો માટે સમર્થન બતાવવાની અને એઇડ્સથી સંબંધિત બીમારીથી મૃત્યુ પામેલા લોકોને સ્મરણ કરવાની તક પૂરી પાડે છે ત્રણ વસ્તુ આમાં આવી ગઈ બરાબર આ વખતની જે વિશ્વ એઇડ્સ અહીંયા એડ્સ આવશે એડ્સ દિવસની જે થીમ છે એન્ડ ઇન ઇક્વાલિટીઝ એન્ડ એડ્સ બરાબર એન્ડ ઇન ઇક્વાલિટીઝ એન્ડ એઇડ્સ તેનું આ વખતની બે હજાર એકવીસની થીમ છે અહીંયા એડ્સની વાત કરી છે તો તેના માટે એડ્સ માટે ઓકે જે ટેસ્ટ કરાવવો પડે છે એને શું કહેવાય છે તો એલિસા ટેસ્ટ કહેવાય છે પરીક્ષામાં પૂછાઈ ગયું છે એલિસા ટેસ્ટ કહેવાય છે બીજી વસ્તુ કે તેનું ફૂલ ફોર્મ શું છે એનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય છે એકવાર્ડ ઇમ્યુન એકવાડ ઇમ્યુન ડિફિસિયન્સી સિન્ડ્રોમ શું છે એકવાર્ડ ઇમ્યુન ડિફિશિયન્સી સિન્ડ્રોમ અને જે વાયરસથી થાય છે વાયરસનું નામ એચઆઈ વી છે જેનું ફૂલ ફોર્મ થાય છે હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ બરાબર હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ તો આટલી વસ્તુ તમારે અહીંથી નોટ કરવાની છે બરાબર ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં કોને તાજેતરમાં કોને ટ્વિટરના નવા સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આઈ થિંક તમને બધાને આનો આન્સર આવડતો જ હશે બધા જોડે ન્યૂઝ પહોંચી જ ગયા હશે તો સાચો જવાબ છે પરાગ અગ્રવાલ ભારતીય મૂળના છે અને જેઓ ટ્વિટરના નવા સીઈઓ બની ગયા છે ટ્વિટરના જે સહસ્થાપક કહી શકીએ અને સી ઇઓ જેમનું નામ હતું જેક ડોર્શી હવે એમની જગ્યાએ પરાગ અગ્રવાલ છે તે કામ કરશે બરાબર જોઈ લઈએ આપણે એમના વિશે પરંતુ તમે મિત્રો આગળ જતાં પહેલાં જણાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો સત્ય નાંડેલા અને સુંદર પિંચાઈ તો તમારે મને જણાવવાનું છે સુંદર પિંચાઈ છે તેઓ કઈ કંપનીના સીઈઓ છે અને સત્ય નાંડેલા વિશે તમને જણાવી દઉં માઇક્રોસોફ્ટ માઇક્રોસોફ્ટ છે તેના તેઓ સીઈઓ છે સત્ય નાંડેલા ભારતીય મૂળના છે બરાબર અને બીજા તમને એક જણાવી દઉં છું આઈબીએમ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીનના સી ઇન્ટરનેશનલ બિઝનેસ મશીનના સીઈઓ અરવિંદ ક્રિષ્ના પછી પેપ્સિકોના સીઈઓ ઇન્દ્રા નોય આ બધા ભારતીય મૂળના છે મિત્રો એટલા માટે તમને અજય બંગા માસ્ટરકાર્ડના સીઈઓ અજય બંગા તો એટલા માટે તમને એમના નામ જણાવું છું પરીક્ષામાં પૂછાય છે બરાબર અહીંયા આપણે પરાગ અગ્રવાલની વાત કરી રહ્યા છીએ અને ટ્વિટરની તો આપણે જોઈ લઈએ ભારતીય મૂળના ટેકનોલોજી એક્ઝિક્યુટિવ કહી શકીએ પરાસ અગ્ર પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા સીઈઓ બની ગયા દસ વર્ષ પહેલાં તેઓ ટ્વિટરમાં જોડાયા હતા ત્યારે હજાર કરતાં ઓછા કર્મચારીઓ હતા અને દરેક નિર્ણાયક નિર્ણય પાછળ એમણે કંપનીને ખૂબ જ મદદ કરી છે કંપનીને આગળ વધારવામાં મદદ કરી છે તેઓ એક જિજ્ઞાસુ તપાસ કરનાર તર્કસંગત સર્જનાત્મક માગણી કરનાર સ્વજાગૃત અને નમ્ર છે પરાગની વાત કરીએ તો તેમણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી બોમ્બે એમાંથી તેમણે ગ્રેજ્યુએશન કર્યું ત્યારબાદ તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર કર્યું અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી તેઓએ કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કર્યું બરાબર અને હવે બની ગયા છે ટ્વિટરના તેઓ શું બન્યા છે ટ્વિટરના તેઓ ગયા છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વાત વાત કરી કરી છે 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 તો તો ટ્વિટર આપણે તેની સ્થાપના ક્યારે થઈ હતી તો ટ્વિટરની સ્થાપના થઈ હતી એકવીસ માર્ચ બે હજાર સોળમાં માં એકવીસ માર્ચ બે હજાર સોળમાં માં થઈ હતી અને તેની જે સ્થાપના કરી હતી કોણે કરી હતી તો ટ્વિટરની સ્થાપના કરી હતી ટોટલ આપણે વાત કરું તો જેક ડોર્સી બિજસ્ટોન ઈવાન વિલિયમ્સ અને નોહ ગ્લાસ આમણે કરી હતી ટ્વિટરની સ્થાપના એકવીસ માર્ચ બે હજાર સોળમાં અને સાન ફ્રાન્સિસ્કો છે સાન ફ્રાન્સિસ્કો છે ત્યાં તેનું હેડક્વાર્ટર આવેલું છે કેલિફોર્નિયામાં બરાબર છે તો એ વસ્તુ તમારે નોટ કરવાની છે આગળ વધીશું મિત્રો તો બાંગ્લાદેશ લિબરેશન એટ ફિફ્ટી યર્સ બિઝોય વિથ સિનર્જી ઇન્ડિયા પાકિસ્તાન વોર નાઇન્ટીન સેવન્ટી વન આ પ્રમાણેનું પુસ્તક છે આ પુસ્તક છે તે આપણા આર્મીના જે જનરલ છે આર્મીના જનરલ કોણ છે મનોજ મુકુંદ નરવણે તો એમણે એનું વિમોચન કર્યું છે જે ભારત પાકિસ્તાનના જે નિવૃત્ત સૈનિકો છે ને એમને યુદ્ધના અંગત અહેવાલોનું સંકલન કહી શકીએ અને વી કે આહુવાલિયા અને એ એન ઝા વી કે આહુવાલિયા અને એ એન ઝા જે છે એમણે આને એ આ બંને એડિટર્સ છે આના ઓગણીસો એકોતેરના યુદ્ધના ઐતિહાસિક અને ટુચકાઓનું સંકલન છે અને તેમાં ભારત અને બાંગ્લાદેશ બંનેના લેખકોનો સમાવેશ થાય છે જેઓ મોટાભાગે યુદ્ધ લડ્યા હતા બરાબર આટલું તમારે એથી યાદ રાખવાનું છે આમાં વધારે યાદ રાખવાની જરૂર નથી આગળ જોઈશું મિત્રો તો આગળ જતાં પહેલાં જણાવી દઉં જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ત્રણ મિત્રોને શેર કરી દેજો અને આપણી રાજેશ ભાસ્કર ટુ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદ મિત્રો આગળ જોઈશું કે તાજેતરમાં જ મલેશિયન ઓપન ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ ભારતીય સ્કોસ ખેલાડી કોણ છે અહીંયા શું પૂછવામાં આવ્યું છે મલેશિયન ઓપન ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ ભારતીય સ્કોસ ખેલાડી કોણ છે તો સાચો જવાબ રહેશે મિત્રો સાચો જવાબ છે સૌરવ ઘોષાલ સૌરવ ઘોષાલ ફ્રોમ કોલકાતા નોટ કરજો ક્યાંના છે કોલકાતાના છે કોલકાતા વેસ્ટ બંગાળ બરાબર અહીંયા તમે જોઈ શકશો મિત્રો ઓપ્શન સી છે પ્રકાશ પાદુકોણ આપણે ભણ્યા હતા બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે ઓપ્શન ડી છે રામકુમાર રામનાથન આપણે ગઈકાલે જ ભણ્યા હતા જો તમને યાદ હોય તો તમારે મને જણાવવાનું છે આપણે શું ભણ્યા હતા એમના વિશે એટલે કે તેમણે સામાં મેડલ મેળવ્યું હતું કયું ટાઇટલ જીત્યા હતા બરાબર કયું ટાઇટલ જીત્યા હતા એ તમારે મને જણાવવાનું છે આગળ આપણે જોઈશું સૌરવ ઘોષાલની વાત કરી રહ્યા છીએ મિત્રો તો ભારતના સ્કોચ સ્ટાર છે સૌરવ ઘોષાલ અને તેમણે ઇતિહાસ રચી લીધો છે કે પ્રથમ વખત એવું થયું છે કે કોઈ ખેલાડી મલેશિયન ઓપન ચેમ્પિયનશીપ જીત્યા હોય બીજા બીજા નંબરના તેઓ સ્કોચના ખેલાડી કહી શકીએ અને તેમણે કુવાલાલમપુરના મેન સિંગલની ફાઇનલમાં કોલંબિયાના નોટ કરજો કોલંબિયાના મિગુએલ રોડ્રિગ્સ કોલંબિયાના મિગુએલ રોડ્રિગ્સને અગિયાર સાત અગિયાર આઠ અને તેર અગિયારથી હરાવી દીધો બીજી તરફ વાત કરીએ તો બે હજાર એકવીસના મલેશિયન ઓપન સ્કોર્સ ચેમ્પિયનશીપનું મહિલા સિંગલનું ટાઇટલની વાત કરીએ તો મલેશિયાના આઇફા આઝમાને જીત્યું છે મહિલાઓની વાત કરીએ તો આઈફા આઝમાને અને પુરુષોની વાત કરીએ તો આપણા સૌરવ ઘોષાલ બરાબર આ બંનેના નામ તમારે યાદ રાખવાના છે ઓકે તમે અહીંયા જોઈ શકો છો આપણે તમને વાત કરીને શું વાત કરી મેં તમને હમણાં કહ્યું તે હમણાં તમને મેં કહ્યું ને રામકુમાર રામનાથ ચલો ત્યારબાદનો સવાલ કે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ભારતની એકમાત્ર પ્રમાણિત ઓર્ગેનિક કીવી લોન્ચ કરવામાં આવી છે તો સાચો જવાબ રહેશે અરુણાચલ પ્રદેશ દ્વારા કીવી તમને ખબર છે ને આમ તો ન્યૂઝીલેન્ડનું કહી શકીએ એક ફ્રૂટ છે બરાબર કીવી એક ફ્રૂટ છે એ ફ્રૂટ છે એ પણ ઓર્ગેનિક કીવીનું ફ્રૂટ તો અરુણાચલ પ્રદેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ખાસ નોટ કરજો અહીંયા તમે ઓપ્શનમાં જોશો ને મિત્રો સી સોરી સી ને બી ઓપ્શન બી છે ત્રિપુરા અને આપણે ભણ્યા હતા કે સૌપ્રથમ વખત તેણે વાંસથી બેન્ડ બનાવેલું છે અને સ્ટમ્પ બનાવ્યા છે નોટ કરજો ત્રિપુરામાં બરાબર એ પણ આપણે ભણ્યા હતા ક્લિયર અઠ્યાવીસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ અરુણાચલ પ્રદેશના જીરો વેલી ફાર્મસમાંથી ભારતની એકમાત્ર પ્રમાણિત ઓર્ગેનિક કીવી જ આદિ મહોત્સવ નામના એટલે કે આદિ મહોત્સવ નામના મેગા રાષ્ટ્ર રાષ્ટ્રીય આદિજાતિ ઉત્સવમાં તેને લોન્ચ કરવામાં આવી છે બરાબર આદિ મહોત્સવ જે ઉજાયો ઉજવાયો એમાં આ લોન્ચ કરવામાં આવી છે અને કઈ જગ્યાએ ઉજવાયો હતો તો દિલ્હીના દિલ્હીમાં ઉજાયો હતો નવી દિલ્હીમાં દિલ્હી હાટમાં યોજાયો હતો અરુણાચલ પ્રદેશ સરકાર અને નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ આ બંનેના સહયોગથી આ લોકાર્પણ સમારોહ યોજાયો હતો અને અરુણાચલ પ્રદેશ છે તે પ્રથમ એવું રાજ્ય બની ગયું છે જેણે મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન્ડ ડેવલપમેન્ટ ફોર નોર્થ ઇસ્ટ રિજન એમ ઓ વી સીડીએન ઇ આર એના હેઠળ કીવી ફ્રૂટનું ઓર્ગેનિક પ્રમાણપત્ર મેળવ્યું છે એટલે પરીક્ષામાં પૂછાઈ શકે છે આ પ્રમાણે બેઠો સવાલ કયા રાજ્યએ કીવી ફ્રૂટનું ઓર્ગેનિક પ્રમાણપત્ર મેળવ્યું છે પ્રમાણપત્ર તો તમારો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ બરાબર આટલું તમારે આમાંથી યાદ રાખવાનું છે આગળ જોઈશું મિત્રો અરુણાચલ પ્રદેશની વાત કરી છે તો અરુણાચલ પ્રદેશ છે તેને તમે જોઈ શકો છો આ છે અરુણાચલ પ્રદેશ ભારતના મેપમાં યુનિયન ટેરેટરી બન્યું હતું એકવીસમી જાન્યુઆરી ઓગણીસો બોતેર અને રાજ્ય બન્યું વીસ ફેબ્રુઆરી ઓગણીસો સિત્યાસીમાં કેપિટલ ઇટાનગર બન્યું સીએમ પ્રેમા ખાડુ અને ગવર્નર બીડી મિશ્રા અને હાઈકોર્ટ એની ગુવાહાટીમાં આવેલી છે આસામના ગુવાહાટીમાં નોટ કરજો ત્યારબાદ મિત્રો તમને ખબર જ છે કે એડમિરલ આર હરિકુમાર આજે આજે ના કહી શકીએ આમ તો તેઓ ગઈકાલે ત્રીસમી નવેમ્બર ત્રીસમી નવેમ્બરના રોજ નૌકાદળના પચીસમા નંબરના વડા બની ગયા છે એડમિરલ આર હરિકુમાર નૌકાદળના પચીસમા નંબરના વડા બની ગયા છે બરાબર નવી દિલ્હીના સાઉથ બ્લોક લોન ખાતે નવા નૌકાદળના વડા તરીકે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું તમે અહીંયા જોઈ શકો છો આપણા રાષ્ટ્રપતિ છે એમના દ્વારા બરાબર એમણે કોનું સ્થાન લીધું છે તો એડમિરલ કરમબીર સિંહનું સ્થાન લીધું જેવો નિવૃત્ત થઈ ગયા અને એડમિરલ આર હરિકુમારની વાત કરીએ તો પહેલી જાન્યુઆરી ઓગણીસો ત્યાંસીના રોજ ભારતીય નૌકાદળની કાર્યકારી શાખાઓમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમની લગભગ ઓગણચાલીસ વર્ષની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન તેમણે વિવિધ કમાન્ડ સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂકોમાં સેવા આપી છે પરમ વિશિષ્ટ સેવાચંદ્રક અતિવિશિષ્ટ સેવાચંદ્રક વિશિષ્ટ સેવાચંદ્રક વગેરે જેવા પદકોથી ચંદ્રકોથી તેમને નવાજવામાં આવેલા છે બરાબર નવા વડા બની ગયા છે ચલો અહીંથી મિત્રો એક પ્રશ્ન બનશે તમારા માટે કે નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે નેવી દિવસ નૌસેના દિવસ અથવા તો નેવી ડે ક્યારે મનાવવામાં આવે છે તમને હું કહી દઉં આર્મી ડે છે ને એ પંદરમી જાન્યુઆરી એરફોર્સ ડે આઠમી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે અને આપણે થોડા સમય અગાઉ નેવ્યાસીમાં નંબરનો એરફોર્સ દિવસ છે એ પણ ઉજવ્યો છે બરાબર એ પણ તમને જણાવી દઉં છું ત્યારબાદનો સવાલ છે કે બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલની છઠ્ઠી આવૃત્તિમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે તો સાચો જવાબ રહેશે ધનુષ ધનુષ આપણા સાઉથ ઇન્ડસ્ટ્રીના એક મોટા કલાકાર છે બરાબર તેમને એવોર્ડ મળ્યો છે ખાસ નોટ કરજો અશુરન કરીને એક ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે ધનુષને તો બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કારની છઠ્ઠી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી કઈ જગ્યાએ તો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જેનું બાવનમાં નંબરનું સંસ્કરણ યોજાઈ ગયું હતું ગોવા ખાતે કઈ જગ્યાએ ગોવા ખાતે અને પ્રથમ વખત વીસ નવેમ્બરથી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન આ યોજાઈ ગયું બંને સાથે સાથે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અને બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ બ્રિક્સની વાત કરીએ તો તમને ખબર છે ને બ્રિક્સ બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના સાઉથ આફ્રિકા આ બધાનું એક ગ્રુપ છે સૌથી છેલ્લે સાઉથ આફ્રિકા બે હજાર દસમાં જોડાયું બે હજાર છમાં બ્રિક્સની સ્થાપના થઈ હતી તો બ્રિક્સના એટલા જેટલા દેશો છે ને એ દેશોમાંથી જેટલી ફિલ્મો છે એ ફિલ્મોના કલાકારો પછી દિગ્દર્શકો નિર્માતાઓ વગેરેને જે એવોર્ડ આપવામાં આવે છે એને બ્રિક્સ સમારોહ એને શું કહી કે બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ કહી શકીએ આપણે બરાબર અને આ સ્પર્ધાત્મક ઉત્સવમાં ઉત્સવ માટે જ્યુરીમાં પાંચ સભ્યો હતા દરેકને બ્રિક્સ દેશોમાંથી એક જ્યુરીએ વીસ ફિલ્મોની તપાસ કરી હતી અને પાંચ કેટેગરીમાં પુરસ્કારોની પસંદગી કરી હતી હવે જે લોકોને પુરસ્કાર આપવામાં આવ્યા છે એ તમને હું જણાવી દઉં છું બરાબર ચલો ભારતીય અભિનેતા ધનુષને અસુરમમાં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ પુરુષ અભિનેતાનો એવોર્ડ બ્રાઝિલના ફિલ્મ નિર્માતા લુશિયા મુરતને તેમની ડોક્યુમેન્ટરી ફિલ્મ અન્ના માટે શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ પછી દિગ્દર્શક એમ જેફતાણીને દક્ષિણ આફ્રિકન ફિલ્મ બરકત અને દિગ્દર્શક લ્યુબો બોરી દ્વારા રશિયન ફિલ્મ ધ સન એની ઉપર ધ સન ઉપર મી નેવર સેડ બરાબર એની છઠ્ઠી આવૃત્તિ બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલના શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યારબાદ બ્રાઝિલની અભિનેત્રી લારા બોલ્ડુરીનીને ઓન વ્હીલ્સ ઓન વ્હીલ્સ એ ફિલ્મ છે તેમાં તેમણે શ્રેષ્ઠ અભિને અભિનેત્રી અહીંયા અભિનેત્રી આવશે અભિનેતા લખાયું છે ને શ્રેષ્ઠ અભિનેત્રીનો સન્માનિત કરવામાં આવ્યા છે અને ડાયરેક્ટર યાન હાનને તેમની ફિલ્મ અ લિટલ રેડ ફ્લાવર ફ્રોમ ચાઇના એના માટે જ્યુરી સ્પેશિયલ મેન્ટન એવોર્ડ આપવામાં આવ્યો છે આટલા એવોર્ડ છે આપણે ખાલી એક યાદ રાખવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે પેન્સિલમાં શું વપરાય છે તો આઈ થિંક તમને ખબર હશે જ પેન્સિલમાં ગ્રેફાઇટ વપરાય છે ગ્રેફાઈડની વાત કરો કે તમે કોલસાની વાત કરો કે તમે હીરાની વાત કરો આ બધા કાર્બનના સ્વરૂપો છે ખાસ નોટ કરજો સેકન્ડ છે કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રાણી પાણી સ્વરૂપ પ્રવાહી સ્વરૂપે નોટ પાણી પ્રવાહી સ્વરૂપે હોય છે તો પારો ત્રીજું છે લાફિંગ ગેસ એટલે કયો વાયુ આઈ થિંક થોડા દિવસ પહેલાં જ આપણે ભણ્યા હતા તો લાફિંગ ગેસ એટલે નાઇટ્રસ ઓક્સાઇડ ચોથું છે પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ કયો તો હીરો કયા બ્લડ ગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા એટલે બધાને બ્લડ આપી શકે બધાને લોહી આપી શકે એ કયું ગ્રુપ કહેવાય તો ઓ નેગેટિવ યાદ રાખજો અધર અથવા ઓલ તમારે આમ લખવાનું ઓલ ઓલને આપી શકે એટલે અધર ઓલ નેગેટિવ અને બધાનું બ્લડ લઈ શકે ને લઈ શકે એને શું કહેવાય એ બી પોઝિટિવ નોટ કરજો બધાનું લઈ શકે એટલે એ બી ત્યારબાદ જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ પ્રશ્નો પ્રથમ સવાલ છે 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 માતાનો ક્યાં આવેલ આવેલ તો કચ્છમાં ત્યારબાદ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ તૈયાર કરાવેલ નવ ખંડ નો વિશાલ શબ્દકો જેનું નામ હતું ભગવત ગોમંડલ એ કયા વિદ્વાને તૈયાર કરેલ હતો તો ચંદુલાલ બેચરભાઈ પટેલે ત્રીજો છે ગુજરાતમાં સૌપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યારે થયો હતો એટલે કે ક્યાં થયો હતો ક્યારે નહીં કઈ જગ્યાએ તો વ્યારા એટલે તાપીનું મુખ્ય સ્થળ ચોથું જે જહાંગીર સભાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તો ચિત્રકળા સાથે જહાંગીર સભાવાલા પાંચમું છે ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાન કયા જિલ્લામાં આવેલું છે તો મહીસાગરમાં ખ્વાજા મહેમૂદ દરિયાઇ દુલ્હા કઈ જગ્યાએ મહીસાગરમાં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ ગુજરાત ડ્રોન મહોત્સવ યોજવામાં આવ્યો તો અમદાવાદમાં સેકન્ડ સવાલ તાજેતરમાં ભારતીય રેલવે કઈ જગ્યાએ વિશ્વનો સૌથી ઊંચો પિયર પુલ છે તેનું નિર્માણ કરી રહ્યું છે તો મણિપુરમાં હવે અહીંયા તમારે મને અહીંયા તમને હું જણાવીશ જે આપણે પ્રશ્નો પૂછેલા છે ને એ પ્રશ્નોના જવાબો પ્રથમ પ્રશ્ન જે મને યાદ આવે છે એવો છે કે એનસીસી નેશનલ કેડેટ કોર્પ્સનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો તો તોતેરમો અને તેનું જે ધ્યેય વાક્ય છે તે છે એકતા ઓર અનુશાસન સેકન્ડ છે આપણે વાત કરીએ તો રામકુમાર રામનાથે કયું મેડલ જીત્યું એટલે કયું ટાઇટલ જીત્યું છે ચેલેન્જર્સ લેવલ સિંગલ ટાઇટલ બરાબર ચેલેન્જર ચેલેન્જર લેવલ સિંગલ ટાઇટલ ત્રીજું ત્રીજો સવાલ શું પૂછ્યો હતો હિન્દુ ધર્મનો અભ્યાસ હિન્દુ ધર્મનો અભ્યાસ છે તે અભ્યાસ હિન્દુ ધર્મને અભ્યાસમાં સામેલ કરનાર એવું કહી શકે હિન્દુ ધર્મને અભ્યાસમાં સામેલ કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ચોથો સવાલ છે ચોથો સવાલ છે કે સુંદર પિંચાઈ એ કઈ સંસ્થાના સીઈઓ છે તો તમે ગૂગલના પણ કહી શકો અને ગૂગલની પેરેન્ટ કંપની છે આલ્ફાબેટ એ બંનેના છે અને પાંચમો સવાલ નવસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચોથી ડિસેમ્બરના રોજ ચોથી ડિસેમ્બરના રોજ બનાવવામાં આવે છે નવસેના દિવસ બરાબર આટલું તમારે યાદ રાખવાનું છે જે મિત્રોએ કરંટ અફેરનો ટેસ્ટ ના આપ્યો હોય હું વાત કર્યો છું નવેમ્બર મહિનાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની એમાં પણ પ્રથમ પાર્ટ તો આપવાનો બાકી હોય તો દરેક મિત્રો ટેસ્ટ આપી દેજો પરીક્ષા આવી રહી છે તમને એમાંથી બેનિફિટ જરૂરથી થશે આગળ જોઈશું મિત્રો તો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે પ્રથમ સવાલ છે એનો જવાબ તો આવડશે જ મેં હમણાં જ કહી દીધો તાજેતરમાં એનસીસીના એનસીસીનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હમણાં જ મેં તમને કહ્યું આશા રાખું છું દરેક મિત્ર આનો આન્સર આપશે સેકન્ડ સવાલ તાજેતરમાં ભારતીય પર્વતારોહારોહણ ફાઉન્ડેશનના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા છે જે મિત્રોને અહીંયા કોણ આવશે જે મિત્રોને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે આશા રાખજો આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ છે બંને રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ બંનેને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને